नमस्कार मित्रों, मारी यूट्यूब चैनल संजय पटेल में आपनो हार्दिक स्वागत छे। मित्रों, आज आपणे धोरण 3 विषय छे पर्यावरण, पाठ्यपुस्तकनुं नाम छे आसपास, तेनो पाठ 16 मारू घर, तेना स्वाध्यन पोथीना प्रश्नोना जवाबनी चर्चा आज आपणे वीडियोनी अंदर करवाना छीए। जो तमे हजु सुधी मारी चेनलने सब्सक्राइब ना करी होय तो सब्सक्राइब करो, वीडियो सारो लागे तो लाइक करो अने बेल नोटिफिकेशन आइकॉन ऑन करो जेथी मारा तमाम वीडियोनी नोटिफिकेशन तमारा मोबाइल स्क्रीन पर आवी सके। तो चालो शुरू करिए धोरण 3 नो पाठ 16 मारू घर। प्रश्न 1, नीचेना प्रश्नना जवाब लखो। पहलो प्रश्न छे, तमारी आसपास कया कया प्रकारना घर जोवा मळे छे? तो अमारी आसपास छतवाळा, नळियावाळा, एक माळना, बे माळना, बंगला, झूपडी जेवा मकानो जोवा मळे छे। प्रश्न नंबर 2, तमारू घर बनाववामां कई कई सामग्रीनो उपयोग थयो छे? तो अमारू घर बनाववा माटे सीमेंट, रेती, काकरा, कपची, लोखंड, पत्थर, ईटो जेवी सामग्रीनो उपयोग थयो छे। प्रश्न नंबर 3, लोको घर शा माटे बनावे छे? तो लोको पोताने रहेवा माटे तेमज ठंडी, गरमी अने वरसाद तेमज जंगली प्राणीओथी बचवा माटे घर बनावे छे। प्रश्न नंबर 4, तमे तमारा घरने शणगारवा माटे कई कई वस्तुओनो उपयोग करशो? तो अमे अमारा घरने शणगारवा माटे फूल, तोरण, फूलदानी, चाकड़ा, टोडलिया, पेंटिंग्स, फोटोग्राफ्स जेवी वस्तुओनो उपयोग करीशुं। 5मो प्रश्न, तमारा घरनी स्वच्छता जाळवा तमे शुं करो छो? तो अमारा घरनी स्वच्छता जाळवा कचरो काढीए छीए, एटले के कचरो वाळीए छीए, पोता मारीए छीए, एटले के पोतू करीए छीए, बधी वस्तुओ तेनी जग्याए गोठवी राखीए छीए अने कपडा वाळीने कबाटमां मूकीए छीए अने स्वच्छता जाळवीए छीए। આગળ પાના નંબર 62 પર પ્રશ્ન નંબર 2, નીચે આપેલા ચિત્રોનું અવલોકન કરી તેની નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો। અહીં ચિત્ર આપેલું છે, પહેલું એમાં ઝૂંપડીવાળું છે એટલે કે કાચું મકાન છે અને ચિત્ર 2ની અંદર પાકું મકાન છે। તો આગળ તેના આધારે પ્રશ્નોના જવાબ લખીએ। તો પહેલો પ્રશ્ન, ચિત્રમાં જોવા મળતા ઘર બનાવવા માટે કઈ કઈ સામગ્રી વપરાય છે? તો ચિત્ર 1ની અંદર લાકડું, છાણ, ઘાસ, માટી, પથ્થર વગેરે સામગ્રી। ચિત્ર 2ની અંદર ઈંટ, સિમેન્ટ, લાદી, નળિયા, લોખંડ, કાચ, લાકડું, રેતી, કપચી વગેરેનો ઉપયોગ થયો છે। પ્રશ્ન નંબર 2, બંને ઘરના છતમાં શું તફાવત છે? તો ચિત્ર 1, આ ચિત્રની અંદર ઘરની છત લાકડું અને ઘાસનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલ છે, જ્યારે ચિત્ર 2ની અંદર છત છે તે લાકડા અને વિલયતી નળિયાનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલ છે। આગળ પાના નંબર 63 પર પ્રશ્ન નંબર 3, બંને ઘરની દિવાલ બનાવવામાં વપરાયેલી સામગ્રીની યાદી બનાવો। ચિત્ર 1ની અંદર આ દિવાલમાં માટી, છાણ, પથ્થરનો ઉપયોગ થયો છે, જ્યારે ચિત્ર 2ની અંદર સિમેન્ટ, રેતી, કપચી, લોખંડનો ઉપયોગ થયો છે। પ્રશ્ન નંબર 4, ચિત્રના આધારે અનુમાન કરી આપેલું વિધાન કયા ઘરના ચિત્ર સાથે બંધ બેસતું હશે તે જણાવો। તો પહેલું વિધાન છે, આ વિસ્તારમાં વરસાદ ખૂબ જ વધારે પડતો હશે, ચિત્ર 2। બીજું છે વિધાન, આ વિસ્તારમાં ગરમીનું પ્રમાણ વધારે હશે તેમાં આવશે, ચિત્ર 1। ત્રીજું વિધાન છે, આ વિસ્તારમાં કાંટાળા વૃક્ષો વધારે થતા હશે, ચિત્ર નંબર 1। અને ચોથું વિધાન છે, આ વિસ્તારમાં ઘટાદાર વૃક્ષો વધારે થતા હશે તેમાં આવશે, ચિત્ર નંબર 2। આગળ વધીએ, એકમના આધારે જોઈએ તો આ ચિત્રમાં દર્શાવેલા ઘર કયા વિસ્તાર માટે અનુકૂળ રહેશે? ચિત્ર 1 રણ વિસ્તાર માટે અનુકૂળ રહેશે, તેમજ ચિત્ર 2 જંગલ વિસ્તાર માટે અનુકૂળ રહેશે। પ્રશ્ન નંબર 3, ખાલી જગ્યાઓ પૂરો, લાકડામાંથી ઘર ખાલી જગ્યા રાજ્યમાં બનાવવામાં આવશે? જવાબ આવે છે અસમ। બીજી ખાલી જગ્યા છે, હાઉસ બોટ મોટાભાગે ખાલી જગ્યા સરોવરમાં જોવા મળે છે? જવાબ આવશે દાલ। પ્રશ્ન નંબર 3, ખાલી જગ્યા 3, ભૂંગો ખાલી જગ્યા પ્રદેશમાં વસવાટ માટે મહત્વનો છે રણ પ્રદેશમાં। ચોથું, બહુમાળી મકાનોમાં ઉપર જવા માટે લિફ્ટનો ઉપયોગ થાય છે। 5મું, જંગલની મુસાફરી દરમિયાન સાથે લઈ જઈ શકાતું હોય તેવું રહેઠાણ તંબુ છે। આગળ પાના નંબર 64 પર, નીચેના જોડકા જોડો અની સાથે બને જોડવાનું છે? ખૂબ જ વરસાદ પડે તેની સામે આવશે અસમ, ખૂબ જ બરફ પડે તેની સામે આવશે મનાલી, ખૂબ જ ગરમી પડે તેની સામે આવશે રાજસ્થાન, બહુમાળી મકાનો તેની સામે આવશે રાજકોટ, હોળીમાં બનાવેલું ઘર તેમાં આવશે સિકારા। પ્રશ્ન નંબર 5, નીચેના વિધાનો માટે યોગ્ય કારણ લખો। પહેલું છે, અસમમાં ઘરના દાદર રાત્રે ખસેડી લેવામાં આવે છે, તો શા કારણે? તો અસમમાં ખૂબ વરસાદ પડે છે તેથી લાકડું સડી ન જાય, પલળી ન જાય અને વળી ન જાય, તેમજ જંગલી પ્રાણીઓ ઘરમાં ઘૂસી ન જાય તે માટે દાદર ખસેડી લેવામાં આવે છે। બીજો પ્રશ્ન, મનાલીમાં ઘરની છત ખૂબ જ ત્રાસી રાખવામાં આવે છે, શા કારણે? તો મનાલીમાં ખૂબ જ બરફ વર્ષા થાય છે, આથી છત ઉપરથી બરફ નીચે પડી જાય તે માટે છત ખૂબ જ ત્રાસી રાખવામાં આવે છે, એટલે કે લસરીને નીચે પડી જાય।
ત્રીજું કારણ છે, રણ પ્રદેશના ઘરોની દિવાલો ખૂબ જ જાડી હોય છે. કેમ? તો રણ પ્રદેશમાં ખૂબ જ ગરમી પડે છે, આથી ઘરની દિવાલો જાડી હોય તો ગરમી ઓછી લાગે એટલા માટે દિવાલો જાડી રાખવામાં આવે છે. પ્રશ્ન નંબર 4, શહેરોમાં લોકો બહુમાળી ઘરોમાં રહે છે. તો શહેરોમાં જગ્યાઓ ઓછી હોવાના લીધે બહુમાળી મકાનમાં લોકો રહે છે અને તેમાં સરળતાથી લોકો સમાઈ શકે તે માટે બહુમાળી મકાનમાં રહે છે. આગળ પાના નંબર 65 પર પ્રશ્ન નંબર 5, દેશના જુદા જુદા વિસ્તારોમાં જુદા જુદા પ્રકારના ઘર છે, શા કારણે? તો દેશમાં જુદા જુદા વિસ્તારોમાં વાતાવરણ પણ જુદું જુદું હોય છે, માટે ત્યાંના વાતાવરણને અનુકૂળ થાય તેવા મકાનો બનાવવામાં આવે છે. પ્રશ્ન નંબર 6, નીચે આપેલી જગ્યામાં તમારા ઘરનું ચિત્ર દોરો, તેમાં યોગ્ય રંગ પૂરો અને તેને શણગારો. જે આ જગ્યા આપેલી છે, આ જગ્યાની અંદર તમારે તમારું ઘર જેવું દેખાતું હોય તેવું ઘર દેખાવાનો દોરવાનો પ્રયત્ન કરવાનો છે અને તેમાં રંગ પૂરીને આજુબાજુ ઝાડ ને બધું ઉગાડવાના છે અને શણગારવાનું છે. તો અહીં આપણો ધોરણ 3 પર્યાવરણનો સ્વાધ્યાય પોથીનો પાઠનો વિડીયો પૂર્ણ થાય છે. આગળના નવા પાઠની લિંક મેળવવા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ